બે ત્રણ શેર ભાગ્યેશભાઈએ કહેલું છે કે સમયની પીઠ પર પડખું ફર્યાના સોળ દેખાશે. કે સમયની પીઠ પર પડખું ફર્યાના સોળ દેખાશે, હવે ખેતર નહીં પણ શહેર વચ્ચે મોલ દેખાશે. કે સમયની પીઠ પર પડખું ફર્યાના સોળ દેખાશે, હવે ખેતર નહીં પણ શહેર વચ્ચે મોલ દેખાશે. ને રિયલ એસ્ટેટના ભાવ ખરેખર ખૂબ જ વધ્યા હશે. રિયલ એસ્ટેટના ભાવ ખરેખર ખૂબ જ વધ્યા હશે. કોઈના દિલમાં નેનોમીટરના ભાવે જગ્યા મળી જ નહીં. કે કોઈના દિલમાં નેનોમીટરના ભાવે જગ્યા મળી જ નહીં. હદ સે જ્યાદા ખરા હું ઇસીલીએ તો બિખરા હું. કે હદ સે જ્યાદા ખરા હું ઇસીલીએ તો બિખરા હું. રોજ તારા નામના અક્ષર ઘૂંટ્યા છે. અવાજ મોટો પડે તો ઓછો કરીશું પણ તમે સામેલ થજો. કે રોજ તારા નામના અક્ષર ઘૂંટ્યા છે. પેલું અવાજને લીધે ઘણાને એમ થાય કે આક્રમણ કરો, સંકોચાઈ જાય છે. કે રોજ તારા નામના અક્ષર ઘૂંટ્યા છે ને એમ લાગે કે સતત ફૂલો ચૂંટ્યા છે. કે રોજ તારા નામના, વૈદેહીબેન સાંભળજો, કે રોજ તારા નામના અક્ષર ઘૂંટ્યા છે એમ લાગે કે સતત ફૂલો ચૂંટ્યા છે. ને મગમગી ઉઠી જુઓ મારી હયાતી. કે મગમગી ઉઠી જુઓ મારી હયાતી, ટેરવે ને ટેરવે ફૂલો ફૂટ્યા છે. કદી અણસારમાં આવો, કદી આભાસમાં આવો, કદી અણસારમાં આવો, કદી આભાસમાં આવો. સુગંધીના ગુણાકારો કરીશું શ્વાસમાં આવો. કે કદી અણસારમાં આવો, કદી આભાસમાં આવો. ત્યાં એક શ્રોતા ખાલી આમ કરે છે, દૂર દૂર દીવો પડતો હોય ને, દીવા દાંડીનો એમ, પણ વાહ નથી બોલતો કોઈ. કે કદી ગઝલ રેવા જ દઉં, આ બધું જ બોલું. કે કદી અણસારમાં આવો, કદી આભાસમાં આવો. સુગંધીના ગુણાકારો કરીશું શ્વાસમાં આવો. ગઝલ ગંભીર છે, હઝલ નથી. તમારી દિવ્યતા, તમારી દિવ્યતા આખા જગતમાં સર્વવિદિત છે. આ ઋષભભાઈ માટે લખેલો છે શેર. આખો ઉપક્રમ ઋષભભાઈ રાત દિવસ ઉજાગરા વેઠીને સંપન્ન કર્યો. અને ભાગ્યેશભાઈ જા, એક વખત એમના સન્માનમાં તાળીઓ પાડી દો. મને દાદ નહીં આપો તો ચાલશે. કે કદી અણસારમાં આવો, કદી આભાસમાં આવો. સુગંધીના ગુણાકારો કરીશું શ્વાસમાં આવો. તમારી દિવ્યતા આખા જગતમાં સર્વવિદિત છે. શુકનવંતા સિતારા છો, કદી આકાશમાં આવો. તમારી દિવ્યતા આખા જગતમાં સર્વવિદિત છે. શુકનવંતા સિતારા છો, કદી આકાશમાં આવો. અમારી બેકરારી બારમાસી ફૂલ જેવી છે. અમારી બેકરારી બારમાસી ફૂલ જેવી છે. તમે છો શક્યતાઓ ફૂલની મધુમાસમાં આવો. અમારી બેકરારી બારમાસી ફૂલ જેવી છે. તમે છો શક્યતાઓ ફૂલની મધુમાસમાં આવો. ને તમારું આવવું ચાલ્યા જવું પડઘાય છે એમાં. કે તમારું આવવું ચાલ્યા જવું પડઘાય છે એમાં. દીવાને આમમાં આવો, દીવાને ખાસમાં આવો. કે તમારું આવવું ચાલ્યા જવું પડઘાય છે એમાં. દીવાને આમમાં આવો, દીવાને ખાસમાં આવો. ખબર ક્યાં કોઈને શું છો તમે, ખબર ક્યાં કોઈને શું છો તમે, તડકા કે છાયા છો. કે ખબર ક્યાં કોઈને શું છો તમે, તડકા કે છાયા છો. કહીને ના બતાવો માત્ર ખુલ્લા ઘાસમાં આવો. કે કહીને ના બતાવો માત્ર ખુલ્લા ઘાસમાં આવો. કદી અણસારમાં આવો, કદી આભાસમાં આવો. સુગંધીના ગુણાકારો કરીશું શ્વાસમાં આવો. તમારી દિવ્યતા આખા જગતમાં સર્વવિદિત છે. શુકનવંતા સિતારા છો, કદી આકાશમાં આવો. અને બધા વ્યવહારમાં ચલણી તમારા નામનો સિક્કો.
કે બધા વ્યવહારમાં ચલણી તમારા નામનો સિક્કો ટપાલો પર હવે ઝાંખો પડે છે, ગામનો સિક્કો. કે બધા વ્યવહારમાં ચલણી તમારા નામનો સિક્કો ટપાલો પર હવે ઝાંખો પડે છે, ગામનો સિક્કો. મધુશાળા હતી ત્યાં એક જનરલ પોસ્ટ ઓફિસ છે, નગરપાલિકાનું પરાક્રમ. કે મધુશાળા હતી ત્યાં એક જનરલ પોસ્ટ ઓફિસ છે, ટપાલો પર હજુ જોવા મળે છે જામનો સિક્કો. કે મધુશાળા હતી ત્યાં એક જનરલ પોસ્ટ ઓફિસ છે, ટપાલો પર હજુ જોવા મળે છે જામનો સિક્કો. ઘણા પથ્થર તરી શક્યા નથી ભગવાનને નામે, ઘણા પથ્થર તરી શક્યા નથી ભગવાનને નામે, હજુ ચિલ્લરના ભાવે વેડફે છે રામનો સિક્કો. હજુ ચિલ્લરના ભાવે વેડફે છે રામનો સિક્કો. ને ચલણની કોઈ પણ મુદ્રા હંમેશા મૂલ્ય આપે છે, ચલણની કોઈ પણ મુદ્રા હંમેશા મૂલ્ય આપે છે. ચલણમાં હો ન હો બંને દશામાં કામનો સિક્કો, ચલણમાં હો ન હો બંને દશામાં કામનો સિક્કો. ને જગતની સૌ ઉથલ પાથલ શમે છે એક સરનામે, એ જગતની સૌ ઉથલ પાથલ શમે છે એક સરનામે. નનામી પર કદી ન હોય મુક્તિધામનો સિક્કો, જગતની સૌ ઉથલ પાથલ શમે છે એક સરનામે. નનામી પર કદી ન હોય મુક્તિધામનો સિક્કો. બધા વ્યવહારમાં ચલણી તમારા નામનો સિક્કો, ટપાલો પર હવે ઝાંખો પડે છે ગામનો સિક્કો. થેન્ક યુ. એક મ્યુનિસિપાલિટીનો શેર મને પણ યાદ આવ્યો. નોકર હટા દીએ કભી અફસર હટા દીએ, નોકર હટા દીએ કભી અફસર હટા દીએ, હમને પુરાની સોચ કે દફતર હટા દીએ. ઓર પૈરોં કા જુર્મ થા મગર ઠોકર કે નામ પર, લોગોને આજ મીલ કે પથ્થર હટા દીએ. આ ગઝલમાં એક શેર એવો કહેલો, આ મિલિંદ ગઢવીનો શેર છે, એટલે આ ગઝલમાં એક શેર એવો પણ કહેલો કે ઝઘડા હિ ખત્મ હો ગયા મોસમ સે જિસ્મ કા, ઝઘડા હિ ખત્મ હો ગયા મોસમ સે જિસ્મ કા, કલ રાત મ્યુનિસિપાલિટીને ઘર હટા દીએ. પણ આ ગ જેવી રીતે ગઝલનો છે એવી રીતે ગીતનો પણ છે. અને ગીતની વાત આવે ત્યારે હંમેશા મને હરીન્દ્ર દવેના એક ગીતનો બંધ યાદ આવે કે અધખુલિયા હોઠમાં બે વેણ મીઠા મેળવીને વસમી વિદાય તમે ઘૂંટી, અધખુલિયા હોઠમાં બે વેણ મીઠા મેળવીને વસમી વિદાય તમે ઘૂંટી, ને હૈયામાં ગોપવીને રાખવીતી વેળા એ કોણ જાણે ક્યારે વછૂટી, ને તરફડતી માછલીને જીવાડે એવું હવે સંજીવન વેણ ક્યાંથી લાવવું, તરફડતી માછલીને જીવાડે એવું હવે સંજીવન વેણ ક્યાંથી લાવવું, આવજો કહીને તમે ચાલ્યા હું પૂછવું ભૂલી ગઈ કે મારે ક્યાં આવવું. આ આપણા બધાની જ પરિસ્થિતિ હોય છે, આવજો કહીને કોઈ જાય ત્યારે આપણે ખરેખર પૂછવાનું ભૂલી જઈએ છીએ કે સાલું આવવું ક્યાં મારે. પણ મેં કહ્યું તેમ ગીતની વાત આવે એટલે ફરીથી એક એવો કવિ છે જે યાદ આવ્યા વગર ન જ રહે, રમેશ પારેખ. મુઠ્ઠી તો ખોલ એમાં સુક્કી ડિબાંગ બેગ ડાળખી સિવાય બીજું શું છે. આપણે રમેશના અમુક ગીતોમાં જ રમવાણ રહ્યા છીએ એટલે આ અમુક ગીતો યાદ કરવાનું પણ મન થાય. જા સાહેબ કે મુઠ્ઠી તો ખોલ એમાં સુક્કી ડિબાંગ બેગ ડાળખી સિવાય બીજું શું છે, ને કેવી કરપીણા તે ઘટના ભાળું કે સખી તુંય તારા આંસુઓ ન લૂછે, ને ખરી જતા સગપણની વચ્ચે ફેંકીને એમ કહેવામાં આવ્યું આ બાગ છે, ખરી જતા સગપણની વચ્ચે ફેંકીને એમ કહેવામાં આવ્યું આ બાગ છે, મારી છાતીના રાફડામાં ચાહવું બનીને એક ગોટમોટ પોઢેલો નાગ છે, મારી છાતીના રાફડામાં ચાહવું બનીને એક એક ગોટમોટ પોઢેલો નાગ છે. તો આજનો કવિ જ્યારે ગીતમાં કલમ ઉપાડે તો કેવી રીતે વાત કરે. મુંબઈના એક કવિ મુકેશ જોશી લખે છે કે બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહીં, બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહીં, કાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી એ પીંછાઓમાંથી આજે મોર થયો કે નહીં. વાત હૈયામાં શોર કરવાની છે, વાત
પીંછાઓમાંથી મોર કરવાની છે ને વાત હવે પછીના કવિ પર ગૌર કરવાની છે. આ કવિ લખે છે કે ક્યારેક તો હું ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો, બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો હા બોલી દો. ક્યારેક તો હું ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો, બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો હા બોલી દો. ને હા બોલો તો હાથમાં થોડા ચાંદલિયા ને તારલિયાની મગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે. ફૂલ જરન તો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને, સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે. બહુ મજા સાથે સાંભળીએ એક મેલોડિયસ કવિને, કવિ ઋષભ મહેતા. આ ઉંમરે જે રચના બોલવી જોઈએ તે હું બોલી રહ્યો છું. હા, એટલે એક્શન, એનું નામ જ એક્શન રિપ્લે છે. હા, એક્ઝેક્ટ એક્ઝેક્ટ. એમ પણ આજકાલ નઝમ બહુ ઓછી લખાતી થઈ ગઈ છે અને બેફામ સાહેબનો શિષ્ય છું એટલે એક નઝમ તો કહેવી પડે. પહેલી વાર આ નગરમાં એ ક્યારેક આવું થઈ આવે છે, બીજી કંઈ તકલીફ નથી. ક્યારેક આવું થઈ આવે છે, બીજી કંઈ તકલીફ નથી. બચપણ પાછું બોલાવે છે, બીજી કંઈ તકલીફ નથી. ને માળા કરતો હોઉં છું જ્યારે, એકાએક અધવચ્ચે ત્યારે, એ કહી કોઈ અટકાવે છે, બીજી કોઈ તકલીફ નથી. નિંદરમાં મન જાગ્યા કરતું, હરપડ એવું લાગ્યા કરતું. નિંદરમાં મન જાગ્યા કરતું, હરપડ એવું લાગ્યા કરતું, કોઈ બારણું ખખડાવે છે, બીજી કંઈ તકલીફ નથી. મો સુંજડુંના મો બતલાવે, જોગી આંગણમાં ના આવે. મો સુંજડુંના મો બતલાવે, જોગી આંગણમાં ના આવે. કેસેટ ભજનો સંભળાવે છે, બીજી કંઈ તકલીફ નથી. ને છડી નહીં પોકારે કૂકડો, સંદેશાના લાવે કાગડો. છડી નહીં પોકારે કૂકડો, સંદેશાના લાવે કાગડો. મોબાઈલ મન બહેકડાવે છે, મોબાઈલ મન બહેલાવે છે, બીજી કંઈ તકલીફ નથી. ને પોર સાંજનો સવારનોય ગયો રોટલો જુવારનોય. પોર સાંજનો સવારનોય ગયો રોટલો જુવારનોય. બર્ગરને પિઝા ભાવે છે, બીજી કંઈ તકલીફ નથી. ને કોઈ તાપણું કરે હવે ક્યાં, શિયાળો પણ ઠરે હવે ક્યાં. કોઈ તાપણું કરે હવે ક્યાં, શિયાળો પણ ઠરે હવે ક્યાં. ઉંમર સ્વેટર પહેરાવે છે, બીજી કંઈ તકલીફ નથી. ઉંમર સ્વેટર પહેરાવે છે, બીજી કંઈ તકલીફ નથી. કોઈ તાપણું કરે હવે ક્યાં, શિયાળો પણ ઠરે હવે ક્યાં. ઉંમર સ્વેટર પહેરાવે છે, બીજી કંઈ તકલીફ નથી. ને નાગા નાગા બાળક નહોતા, ક્યાં હવે છપછબિયા થતા. નાગા નાગા બાળક નહોતા, ક્યાં હવે છપછબિયા થતા. ચોમાસું મન સળગાવે છે, બીજી કંઈ તકલીફ નથી. અને શેર સાંભળજો કે પાકી કેરી કાચી કેરી ક્યાં જોવાની સાચી કેરી. પાકી કેરી કાચી કેરી ક્યાં જોવાની સાચી કેરી. આંબો સપનામાં આવે છે, બીજી કંઈ તકલીફ નથી. કાચી કેરી પાકી કેરી કાચી કેરી ક્યાં જોવાની સાચી કેરી. આંબો સપનામાં આવે છે, બીજી કંઈ તકલીફ નથી. આંબા પીપળી આટા પાટા ક્યાં ગયા, રહ્યા સન્નાટા. આંબા પીપળી આટા પાટા ક્યાં ગયા, રહ્યા સન્નાટા. ફળિયું પાદર અકડાવે છે, બીજી કંઈ તકલીફ નથી. ને તળાવ આખું ગયું તણાઈ, તળાવ આખું ગયું તણાઈ, સળગી વડલાની વડવાઈ. શેર સાંભળજો મિલિંદ. તળાવ આખું ગયું તણાઈ, સળગી વડલાની વડવાઈ. કાળ સમયનો પણ આવે છે, બીજી કંઈ તકલીફ નથી. કાળ સમયનો પણ આવે છે, બીજી કંઈ તકલીફ નથી. રસ્તા પણ સૌ રસ્તા કરતા, પગલા પગમાં પાછા ફરતા. રસ્તા પણ સૌ રસ્તા કરતા, પગલા પગમાં પાછા ફરતા. સ્મરણો સાલા ભટકાવે છે, બીજી કંઈ તકલીફ નથી. મંદિરનો બુઢ્ઢો છે ગુંબજ, મારી જેમ જ બુઢ્ઢો સૂરજ. મંદિરનો બુઢ્ઢો છે ગુંબજ, મારી જેમ જ બુઢ્ઢો સૂરજ. ચપટી અજવાળું લાવે છે, બીજી કંઈ તકલીફ નથી. ને જૂના દ્રશ્યો સળગાવ્યા છે, આંખો પર ચશ્મા આવ્યા છે.
જૂના દ્રશ્યો સળગાવ્યા છે, આંખો પર ચશ્મા આવ્યા છે, પણ એક સપનું હંભાવે છે, બીજી કંઈ તકલીફ નથી. પણ એક સપનું હંભાવે છે, બીજી કંઈ તકલીફ નથી. ને માયા જૂની ચીજની છોડો, વીતી પરથી નાતો તોડો. માયા જૂની ચીજની છોડો, વીતી પરથી નાતો તોડો, એવું છોરા સમજાવે છે, બીજી કંઈ તકલીફ નથી. એવું છોરા સમજાવે છે, બીજી કંઈ તકલીફ નથી. ને પિંજરમાં સુખેથી રહેવું, મન હવેના પંખી જેવું. પિંજરમાં સુખેથી રહેવું, મન હવેના પંખી જેવું. ક્યારેક પાંખો ફફડાવે છે, બીજી કંઈ તકલીફ નથી. ને જૂનું દેવળ હંસો બોલે, જૂનું દેવળ હંસો બોલે, મંગળ મંદિર હજી ન ખોલે. જૂનું દેવળ હંસો બોલે, મંગળ મંદિર હજી ન ખોલે. અમથા શ્વાસો લંબાવે છે, બીજી કંઈ તકલીફ નથી. ક્યારેક આવું થઈ આવે છે, બીજી કંઈ તકલીફ નથી. બચપણ પાછું બોલાવે છે, બીજી કંઈ તકલીફ નથી. એવી જ એક બીજી રચના. આ કંઈ રહેવા જેવું સ્થળ છે, ચાલ અહીંથી ભાગી છૂટીએ. આ કંઈ રહેવા જેવું સ્થળ છે, ચાલ અહીંથી ભાગી છૂટીએ. માણસો છે કે મુગજળ છે, ચાલ અહીંથી ભાગી છૂટીએ. ને ઉપર ઉપરથી આઝાદી, ઉપર ઉપરથી આઝાદી, વાસ્તવમાં તો કેચ છે સાદી. ઉપર ઉપરથી આઝાદી, વાસ્તવમાં તો કેચ છે સાદી. સંબંધ નામે સાંકળ છે, ચાલ અહીંથી ભાગી છૂટીએ. સંબંધો નામે સાંકળ છે, ચાલ અહીંથી ભાગી છૂટીએ. એમ છલોછલ લાગ્યા કરતી, ક્યાં આવે છે એમાં ભરતી. શેર સમજો કે એમ છલોછલ લાગ્યા કરતી, ક્યાં આવે છે એમાં ભરતી. કેવળ કાગળ પર ખડખડ છે, ચાલ અહીંથી ભાગી છૂટીએ. ને ચારે બાજુ બસ અંધારું, હો તારું કે જીવન મારું. ચારે બાજુ હો અંધારું, ચારે બાજુ બસ અંધારું, હો તારું કે જીવન મારું. આ તો સપનાની ઝડહળ છે, ચાલ અહીંથી ભાગી છૂટીએ. ને હોય ભલે વરસાદી મોસમ, તું સુક્કી હું કોરો હમદમ. હોય ભલે વરસાદી મોસમ, તું સુક્કી હું કોરો હરદમ. છત કે છત્રી બંને છળ છે, ચાલ અહીંથી ભાગી છૂટીએ. હોય ભલે વરસાદી મોસમ, તું સુક્કી હું કોરો હરદમ. છત કે છત્રી બંને છળ છે, ચાલ અહીંથી ભાગી છૂટીએ. હું ન લાગું માણસ જેવો, તું ન લાગે પારસ જેવો. ઓળખ બંનેની નિષ્ફળ છે, ચાલ અહીંથી ભાગી છૂટીએ. ને હું એકલો તું એકલો, કરીએ ઈશ્વર એક ફેંસલો. હું એકલો તું એકલો, કરીએ ઈશ્વર એક ફેંસલો. ક્યાં કોઈ આગળ કે પાછળ છે, ચાલ અહીંથી ભાગી છૂટીએ. અને શેર છે સાહેબ કે મેં જોયા શબ્દોને ડરતા, અંદર અંદર વાતો કરતા. મેં જોયા શબ્દોને ડરતા, અંદર અંદર વાતો કરતા. જીર્ણ થયેલો આ કાગળ છે, ચાલ અહીંથી ભાગી છૂટીએ. મેં જોયા શબ્દોને ડરતા, અંદર અંદર વાતો કરતા. જીર્ણ થયેલો આ કાગળ છે, ચાલ અહીંથી ભાગી છૂટીએ. ને અહીંથી ભાગીને ક્યાં જઈશું, જ્યાં જઈશું ભાગેડું થઈશું. અહીંથી ભાગીને ક્યાં જઈશું, જ્યાં જઈશું ભાગેડું થઈશું. મુક્તિની આશા પોકળ છે, પણ ચાલ અહીંથી ભાગી છૂટીએ. આભાર. હવે મારે જેને રજૂ કરવા છે, આપ સૌ જાણો છો, આ જુવાન શાયર કે જે અમને અત્યાર સુધી એની આગવી છટાથી રજૂ કરતો હતો, એ મિલિંદ. મિલિંદનો પરિચય આપવો હોય તો મારે મિલિંદ અને આપને એમ જ કહેવું પડે છે કે હે મિલિંદ, હું તને પ્રેમ કરું છું. અને પ્રેમવશ અહીંયા આવ્યો છે, એ પણ સાચી વાત છે. બહુ વખતથી હું ઈચ્છતો હતો કે અહીંયા આવે. ભાગ્યશ જ્યા સાહેબ એને લઈ આવ્યા કોઈ પણ રીતે. મિલિંદ ને હું એ મને મળ્યો તે પહેલાંથી ઓળખું છું. મારા એક બીજા કવિ મિત્ર ડૉક્ટર નીરજ મહેતાએ મને એની કવિતા SMS મોકલેલી, અને એ વાંચીને હું બહુ પ્રભાવિત થયેલો. પછી મિલિંદને મળવાનું થયું, ત્યારે એ ભણતો હતો. પછી તે BCOM MBA થયો, અત્યારે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની અંદર ઓફિસર પણ છે. પણ આ મિલિંદ એવી જગ્યાએથી આવ્યો છે જે નરસિંહ અને સિંહનો પર્યાય એવા બે આપણા સ્થળ જૂનાગઢ અને ગિરનાર, એની રજમાં રજોટાયેલો આ છોકરો છે. અને જેના હોકારા હજુ સમયા નથી, જે ગામમાં, એ રમેશ પારેખનું ગામ અમરેલી,
ત્યાં એ બારાક્ષરી ભણ્યો છે એટલે એની પાસે એ બધું સહજપણે આવેલું છે. આ મિલિંદ એવો છે કે એ ગુજરાતી અને ઉર્દુ બંનેમાં સરસ રીતે પોતાની જાતને અભિવ્યક્ત કરે છે. એ બધા જ પ્રકારના કાવ્યોમાં કામ કરે છે, અનેક પ્રકારના પ્રયોગો પણ કરે છે. હું તો એને કેટલીક પ્રયોગશીલ રચના વાંચવાની માટે ખાસ કહું છું, જે કેટલીક એણે મને સંભળાવી. અત્યારે એક ફિલ્મમાં એણે ગીત લખ્યું છે, પ્રેમજી નામની એક ફિલ્મ છે, એમાં એણે ગીત લખ્યું છે. એ ગીત અત્યારે વાયરલ બન્યું છે, પણ તે પહેલાં એની એક કવિતા વાયરલ બની હતી. એ કવિતાથી મારે એને ઇન્ટ્રોડ્યુસ કરવો છે. ફેસબુક પર આ કવિતા ઘણા બધા લોકોએ વાંચી હશે, પણ એ મિલિંદે લખી છે કોઈને ખબર નથી, કદાચ ન હોય, હું માનું છું ત્યાં સુધી. મને ખબર નહોતી, મને પછી ખબર પડી. એ કવિતા છે, નક્કી જ સમય ઘાવ કરતો હશે, નક્કી જ સમય ઘાવ કરતો હશે, નહીતર આપણે કેમ ઘડિયાળને પૂછ્યા કરીએ છીએ કેટલા વાગ્યા. તો આવા મિલિંદને હું બહુ જ વ્હાલપૂર્વક એની કૃતિઓ રજૂ કરવા માટે આમંત્રણ આપું છું. મિલિંદ, હલો. ઋષભભાઈ આપણને જુદા ટ્રાન્સમાં લઈ ગયા, મારે તમને ત્યાંથી ફરી રોમાન્સમાં લઈ જવા છે. એટલે એક મુક્તક અને બે ગઝલના થોડા શેર. આંખમાં રહે છે નીર જેવી છે, આંખમાં રહે છે નીર જેવી છે, શાયરીના રુધિર જેવી છે. આંખમાં રહે છે નીર જેવી છે, શાયરીના રુધિર જેવી છે, ને પ્રશ્ન એનો નથી ઉકેલાતો, છોકરી કાશ્મીર જેવી છે. આંખમાં રહે છે નીર જેવી છે, શાયરીના રુધિર જેવી છે, પ્રશ્ન એનો નથી ઉકેલાતો, છોકરી તો ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, જાત સદંતર મેલી થઈ ગઈ, ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, જાત સદંતર મેલી થઈ ગઈ, ને મેં હસવાનું શીખી લીધું તો દુનિયાને મુશ્કેલી થઈ ગઈ. ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, જાત સદંતર મેલી થઈ ગઈ, મેં હસવાનું શીખી લીધું દુનિયાને મુશ્કેલી થઈ ગઈ, ને ઘેટા પાછળ ઘેટા ચાલ્યા, ઘેટા પાછળ ઘેટા ચાલ્યા. આ જા સાહેબ કામ લાગે એવો શેર છે. દુનિયાને મુશ્કેલી થઈ ગઈ, ને ઘેટા પાછળ ઘેટા ચાલ્યા, આ સમજણ સામે રેલી થઈ ગઈ. ઘેટા પાછળ ઘેટા ચાલ્યા, સમજણ સામે રેલી થઈ ગઈ, ને બે ફળિયાએ પ્રેમ કર્યો તો, બે ફળિયાએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઈ ગઈ. બે ફળિયાએ પ્રેમ, વંડીમાંથી ડેલી થઈ ગઈ, ને દર્પણમાં એવું શું જોયું. બે ફળિયાએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઈ ગઈ, ને દર્પણમાં એવું શું જોયું કે જમકુ ડોશી ઘેલી થઈ ગઈ. દર્પણમાં એવું શું જોયું કે જમકુ ડોશી ઘેલી થઈ ગઈ. એક બે ઉર્દુ ગઝલના થોડા શેર. ઉસે ઉલઝન મેં રખને કા ઇરાદા ભેજ દેતા હું, ઉસે ઉલઝન મેં રખને કા ઇરાદા ભેજ દેતા હું, મેં અંદર ખત નહીં રખતા લિફાફા ભેજ દેતા હું. ઉસે ઉલઝન મેં રખને કા ઇરાદા ભેજ દેતા હું, મેં અંદર ખત નહીં રખતા લિફાફા ભેજ દેતા હું, કભી કુછ ખ્વાબ કે ટુકડે, કભી કુછ ગીત કે મુખડે, કભી કુછ ખ્વાબ કે ટુકડે, કભી કુછ ગીત કે મુખડે, યે વો ભી સોચતી હોગી મેં ક્યા ક્યા ભેજ દેતા હું. કભી કુછ ખ્વાબ કે ટુકડે, કભી કુછ ગીત કે મુખડે, યે વો ભી સોચતી હોગી મેં ક્યા ક્યા ભેજ દેતા હું, ઓર મહિને ભર મેં કરતા હું ઇકઠ્ઠે આંસુ કે સિક્કે, મહિને ભર મેં કરતા હું ઇકઠ્ઠે આંસુ કે સિક્કે, ફિર ઉસકે દિલ મેં રહેને કા કિરાયા ભેજ દેતા હું. મહિને ભર મેં કરતા હું ઇકઠ્ઠે આંસુ કે સિક્કે,
ફર ઉસકે દિલ મે રહેને કા કિરાયા ભેજ દેતા હું યે વો ભી સોચતી હોગી મે ક્યા ક્યા ભેજ દેતા હું. ચલા બે શેર ખુદા સે ઓર એક બાઝી ગવા કર લોટ આયા હું, ખુદા સે ઓર એક બાઝી ગવા કર લોટ આયા હું, મે અપને આખરી પત્તે બિછા કર લોટ આયા હું. ખુદા સે ઓર એક બાઝી ગવા કર લોટ આયા હું, મે અપને આખરી પત્તે બિછા કર લોટ આયા હું, સુના હે કે વહાં ખામોશિયો કી બાઢ આઈ હૈ, સુના હે કે વહાં ખામોશિયો કી બાઢ આઈ હૈ, જહાં કલ રાત મે ગઝલે સુના કર લોટ આયા હું. તો 1998માં આવેલી એક મણિરત્નમની ફિલ્મ દિલ સે, એની એક સિક્વન્સની નાની વાત. લદ્દાખમાં શૂટ થયેલી આ સિક્વન્સ છે. ફિલ્મના બે મુખ્ય પાત્રો અમર અને મેઘના, શાહરૂખ ખાન અને મનીષા કોઈરાલા, એ બંને વચ્ચેનો એક નાનકડો સંવાદ છે. અને કેટલો પોએટિક સંવાદ છે. એટલે મેઘનાને પોતાની તરફ આકર્ષવા માગતો અમર એને એકનો એક સવાલ 3 વખત પૂછે છે. અને એના જે 3 જવાબ મેઘના આપે છે એ મનુષ્ય જાતિની સૂક્ષ્મતમ સંવેદનાની પરમ જરૂરિયાતોના જવાબો છે. બહુ ઇરાદાપૂર્વક હું પ્રાથમિકને બદલે પરમ એવો શબ્દ વાપરી રહ્યો છું. એટલે અમર પૂછે છે કે તુમ્હે સબસે જ્યાદા કોનસી ચીજ પસંદ હૈ, અને મેઘના જવાબ આપે છે માં કે હાથ. એટલે આ હુંફ, આ પ્રેમ એ પહેલી જરૂરિયાત. મરીઝ સાહેબનો એક શેર યાદ આવે કે મોહબ્બતના દુઃખની એ હદ આખરી છે, મને મારી પ્રેમાળ માં યાદ આવી, માં કે હાથ. પછી પૂછે છે દૂસરી, અને મેઘના જવાબ આપે છે ગાંવ કે મંદિર કે કબૂતર. ફફડાટ એની પાંખનો છે મારા લોહીમાં, મનોજ ખંડેરિયા. ફફડાટ એની પાંખનો છે મારા લોહીમાં, રહેવાનું જે કબૂતરો રાખે છે વાવમાં. તો આ પીસ, આ શાંતિ એ બીજી જરૂરિયાત. અને પછી ફરીથી પૂછે છે ઓર તીસરી, અને મેઘના જવાબ આપે છે કવિતા. જેમ્સ ફ્લેચર એક જગ્યાએ લખે છે કે કવિતાનું કામ મનુષ્યના આત્માનો ઉદ્ધાર કરવાનું નથી, પરંતુ એને ઉદ્ધારને પાત્ર બનાવવાનું છે. અને એ અર્થમાં કવિતા એ ઉપદેશ નથી, એ નિર્દેશ છે. એ આગ્રહ નથી, એ અનુરોધ છે. અને કવિ સુરેશ દલાલ કહેતા એમ, સંકેતની ભાષા છે, શબ્દોની આતશબાજી નથી. તો આ ઇશારામાં સિતારા સમાવવાની વાતો, આજના એક કવિ પણ ઇશારામાં સિતારા સમાવી શકે છે. એક જગ્યાએ લખે છે કે પળની ઉપર એક સામટો ઝંઝાવાત ફૂંકાયો, પળની ઉપર એક સામટો ઝંઝાવાત ફૂંકાયો, રાય જેટલી ઘટના ઉપર પર્વતનો પડછાયો. આ સિમ્બોલના કવિ, કવિ વિનોદ ગાંધીને વિનંતી કરીએ કે તેઓ કાવ્યપાઠ માટે આવે. કવિ વિનોદ ગાંધી. એક મુક્તક છે, હમણાં જ ટીવીમાં વરસાદ જોઈને આવ્યો છું. ફરી પાછો જુઓ વરસાદ આપોઆપ આવ્યો છે, કે ફરી પાછો જુઓ વરસાદ આપોઆપ આવ્યો છે, અને તડકા ઉપર 50% કાપ આવ્યો છે, અને તડકા ઉપર 50% કાપ આવ્યો છે. ગણિત એનું ઘણું પાકું, કશીએ ભૂલ ના પડતી, વધારે નહીં નહીં ઓછો એ માપો માપ આવ્યો છે, વધારે નહીં નહીં ઓછો એ માપો માપ આવ્યો છે. થોડાક શેર છે કે ઉપર ઉપરથી જુએ છે તે હું નથી જાનમ, હા હમણાં જ નિવૃત્ત થયો જા સાહેબ, કે ઉપર ઉપરથી જુએ છે તે હું નથી જાનમ, નજર ભરીને મને જો કે શું નથી જાનમ, નજર ભરીને જો કે શું નથી જાનમ, ગઝલ મળી તો મળી નામના થોડી જાનમ,
કે ગઝલ મળી તો મળી નામના થોડી જાનમ, નહીતર અમારી બીજી કશી આબરૂ નથી જાનમ. તો એક શેર છે, ગઝલ છે. કહેતો નથી તને હું તાણી તૂસીને લખ, કે કહેતો નથી તને હું તાણી તૂસીને લખ, તારા હૃદય કે મનને પૂછી પૂછીને લખ. એવું નથી કે સગડું કાગળ ઉપર ઉતારો, કે એવું નથી કે સગડું કાગળ ઉપર ઉતારો, લખવું જો હોય તારે ભૂસી ભૂસીને લખ, કે લખવું જો હોય તારે ભૂસી ભૂસીને લખ, કે પ્રગટાવવી હશે જો બીજા મહી પ્રતીતિ, પ્રગટાવવી હશે જો બીજા મહી પ્રતીતિ, દુનિયાના અનુભવને ચૂસી ચૂસીને લખ, ને તારી આ આંગળીને મહાવરો થવા દે, કે તારી આ આંગળીને મહાવરો થવા દે, બાળકની જેમ કાયમ ઘૂંટી ઘૂંટીને લખ, કે બાળકની જેમ કાયમ ઘૂંટી ઘૂંટીને લખ, ને લખવાની લાલસામાં વિવેક ના ચૂકી જા, કે લખવાની લાલસામાં વિવેક ના ચૂકી જા, આ બાગમાંથી ફૂલો ચૂંટી ચૂંટીને લખ, ને મીરા કબીર નરસિંહ ગાલિબ અને મરીઝ, કે મીરા કબીર નરસિંહ ગાલિબ અને મરીઝ, સૌથી પ્રથમ આ સૌને ઝૂકી ઝૂકીને લખ, કે સૌથી પ્રથમ આ સૌને ઝૂકી ઝૂકીને લખ. એક બીજી ગઝલ છે, કે જે કંઈ લખ્યું હતું તે અમસ્તું લખ્યું હતું, કે જે કંઈ લખ્યું હતું તે અમસ્તું લખ્યું હતું, એનો નથી એ અર્થ કે સસ્તું લખ્યું હતું, કે એનો નથી એ અર્થ કે સસ્તું લખ્યું હતું, તારા વિશે ઘણું એ મેં ચડતું લખ્યું હતું, કે તારા વિશે ઘણું એ મેં ચડતું લખ્યું હતું, મારા વિશે ભલે ત્યાં ઉતરતું લખ્યું હતું, કે મારા વિશે ભલે, કે તારા સપાટ પત્ર તો સુક્કા હતા બધા, ભીની સી આંગળીથી કે ભીની સી આંખથી મેં પલળતું લખ્યું હતું, કે દુનિયા કરે સવાલ છો મારા લખ્યા વિશે, કે દુનિયા કરે સવાલ છો મારા લખ્યા વિશે, જે કંઈ લખ્યું હતું એ મેં ઘટતું લખ્યું હતું, કે જે કંઈ લખ્યું હતું મેં ઘટતું લખ્યું હતું, ને કોને દઉં હું દોષ હવા કે કલમ તને, કે કોને દઉં હું દોષ હવા કે કલમ તને, ઉકલ્યું ન કશું કેમ કે ફરકતું લખ્યું હતું, કે જે કંઈ લખ્યું હતું તે અમસ્તું લખ્યું હતું, એનો નથી એ અર્થ કે સસ્તું લખ્યું હતું. આભાર. ખણો પાણી મલક્યું ખેતર છલક્યું ઉકલ્યા બધા ઉખાણો કે હમેથી આવ્યા પટલાણી પાણીમાં દેખાણો, પાણી મલક્યું ખેતર છલક્યું ઉકલ્યો બધો ઉખાણો, અને હાલ્લામાં ચિતરેલો મોયડો ગરજ્યો ચારેકોર, હાલ્લામાં ચિતરેલો મોયડો ગરજ્યો ચારેકોર, સમજ્યા મારા દિયોર, તમને સમજ્યા મારા દિયર. એક એવી જગ્યાએ તમે કહ્યું એટલે સહેજ આટલો સરસ માહોલ અને આટલા સારા કવિઓ, ના નિરાતે એટલે હું નર્મદામાં મારું પોસ્ટિંગ હતું અને રિહેબિલિટેશનનું કામ કરવાનું, જે 19 ગામ આપણા ડૂબમાં ગયા એ બધાને આ બાજુ લાવવાના હતા. એ વખતે અંગ્રેજી ભાષાની એવી વિશેષતા હતી કે ફેવરમાં હતા એ બધા નર હતા અને વિરુદ્ધમાં હતી બધી માદા હતી, એટલે નર માદા એમ.
એટલે પેલા બહેન હતા, હવે અડધી રાત્રે એમનું નામ લેવું કે નહીં? હા, એક વખતે મને બાહુભાઈ જસભાઈ પટેલ અમારા મિનિસ્ટર હતા, ચીમનભાઈ મુખ્યમંત્રી હતા, બંને જણાએ મને બોલાવીને કહ્યું કે આ ગોધરામાં સારું કામ કર્યાના પરિણામ છે હો બધા, મારી ગળથુંથી ગોધરામાં નંખાઈ. અહીંયા મારું ઇનિશિયલ 23 માર્ચ 1981ના દિવસે જે હિન્દુ મુસ્લિમ તોફાન હતા એ દિવસે રાત્રે લગભગ બસ આ જ ટાઈમે થોડો મોડો 12:45 મેં ચાર્જ લીધેલો, એટલે ગોધરાથી મારી ટ્રેનિંગ થયેલી જે હજી સુધી બહુ જ બરાબર ચાલે છે. કોઈ પણ પ્રકારની ક્રાઇસિસ હોય, ચારે બાજુ આગ લાગેલી હોય તો કંઈ વાંધો ના આવે, એ સાહિત્યમાં હોય કે શેરીમાં હોય. તો બાહુએ કહ્યું કે પેલા બહેનને તમે, વી ગીવ યુ ઓલ પાવર્સ, અને તમે જઈને એ બહેનને સમજાવો અને તમને જે યોગ્ય લાગે એ કમિટમેન્ટ કરવાનું. ડેમ સરદાર સરોવર બંધ કરવા સિવાય બધી છૂટ તમને. ગજબ કહેવાય યાર, ચીમનભાઈ જેવા વ્યક્તિ. અને મને તો આમ, એટલે મેં કીધું હા હા, હવે એ વખતે શું હું નવા નવી પરણેલો તો મને એમ કે બહેનને સમજાવી જ શકાય, અત્યારે કોઈ કહે તો ના પાડું. પણ એ વખતે શું, એટલે આઈ હેડ સફિશિયન્ટ મિસ ઇમેચ્યોરિટી. એટલે આઈ વેન્ટ ધેર અને પેલા બહેન સાથે 4-5 કલાક વાત કર્યા પછી કશું થયું નહીં. એટલે બહુ મને બહુ ફ્રસ્ટ્રેશન આવી ગયું. હવે જુઓ કવિતા કેવી મદદ કરે છે. અને ખરેખર ઊભા થઈ ગયા એ બહેન, ઊભા થઈ ગયા બધા, એમના 4-5 બધા ઝોલા ભરાઈને આવેલા અને બધા આ બધાને જોયા તો નીકળી ગયા. એટલે હું તો મારા રૂમમાં ગયો, એસી બધા ચાલુ કર્યા, પણ પરસેવ કે હું જઈને શું કહીશ એમ, અને કેવા કેવા વિશેષણો. તમે તો નાગર માણસ છો અને મુત્સદ્દી છો અને તમને અનુભવ છે અને તમારો ટ્રેક રેકોર્ડ બહુ જોરદાર છે, ભાગ્યશ જાઓ જાઓ. અને એચ કે ખાન સાહેબ ચીફ સેક્રેટરી એ પણ બાજુમાં બેઠેલા, યુ ડૂ વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ એમ, તેમ ઇટ વોઝ એ ડિફરન્ટ એમ. એટલે અને કશું ના કરી શકો તમે, એક સમિતિ માટે પણ પેલા બેન સંમત ના થયા. નહીં તો આપણે એક સમિતિ બનાવીએ, આપણે વાત કરીએ, એમાં પણ સંમત ના થયા. એટલે પછી હું આમ બારીમાંથી નર્મદા જોયા કરતો હતો ને ગાયત્રી મંત્ર બોલ્યા કરતો હતો, ને ત્યાં પેલા આખી ટોળી જભ્ભાવાળી ને ઝોલા ભરાવેલી ને વાળ વધારેલા ને જતા હતા આમ ચાલતા. એટલે એ જોયા ને પછી હું આમ પથારીમાં ફસડાઈ પડ્યો ને પછી ઊભો થઈને લખ્યું એ તમને સંભળાવું. કે અમે તો એક્ટિવિસ્ટો, કોણ છે આ બધા, અમે તો એક્ટિવિસ્ટો, ઇષ્ટ અભિષ્ટ ને ટ્વિસ્ટ કરીને ગાવું એ જ અમારો મેનિફેસ્ટો. અમે તો એક્ટિવિસ્ટો, કરવાનું શું, થોડી ઉધાર લો અંગ્રેજી, થોડી સાદી રાખો ગાડી, થોડા ટોળા થોડા સૂત્રો, થોડી મેલી રાખો સાડી, આજ દેશને પશ્ચિમ છેડે આદિવાસી જમીન મેળવે તેમ બને છે. આજ દેશને પશ્ચિમ છેડે આદિવાસી જમીન મેળવે તેમ બને છે. બીજા થોડા લાભો સાથે અસરગ્રસ્તને લાભ મળે તે કેમ બને છે. ઉઠો મિત્રો, ઉઠો મિત્રો, દોડો જલ્દી, પીળો થોડો તડકો પહેરી, શોધી કાઢો ક્યાંક હશે કો મૂળજી તડવી, તેને મોટું મોડું પહેરાવીને એક યાત્રા કાઢો, ચર્ચા પત્રો 4 લખીને કરો ધડાકા. આજ આપણા પ્રજાહિતના મહાયજ્ઞની દૈનિક રીતો, અમે તો એક્ટિવિસ્ટો, ઇષ્ટ અભિષ્ટ અને ટિષ્ટ કરીને ગાવું એ જ અમારો મેનિફેસ્ટો. અમે તો એક્ટિવિસ્ટો. અને કોઈ કહે છે કોસ્ટ અને બેનિફિટ પકડો, કોઈ કહે છે કોસ્ટ અને બેનિફિટ પકડો, કોઈ ઝાડની કિંમત પકડી કરતો ઝઘડો, કોઈ વિદેશી સત્તાઓને સમજાવે છે, કોઈ તર્કની તલવારોથી હંફાવે છે. જોયું ને ભાઈ કેવું જામ્યું, જોયું ને ભાઈ કેવું જામ્યું, એર કન્ડિશન ચર્ચા ખંડો ધૂમ્રપાનના ગોટે ગોટા, દોડો રે ભાઈ આ સરળ છે રસ્તો બનવા મોટા. ને સાથે નહીં પણ સામે રહીએ, સાથે નહીં પણ સામે રહીએ, કરવા કરતા કહેતા રહીએ, સાથે નહીં પણ સામે રહીએ, કરવા કરતા કહેતા રહીએ. અર્થશાસ્ત્રને સમાજશાસ્ત્રને શાસ્ત્રાર્થોનો ઢગલો દોસ્તો, અમે તો એક્ટિવિસ્ટો,
ઇષ્ટ અભિષ્ટને ટ્વિસ્ટ કરીને ગાવું એ જ અમારો મેનિફેસ્ટો. આ કવિતા લઈને હું ગાંધીનગર પાછો ગયો, બહુ મજા આવે. એટલે જો કવિતા કેવી સરસ, કેવો ઉપાય આપે છે. એક વખતે ફરીથી બરોડાની વાત, હમણાં જ 2002 તો ચીફ ઇલેક્શન કમિશનર આવ્યા અને મારું અપમાન થયું છાપામાં, આખા દેશમાં દુનિયામાં આવ્યું કે ધી બરોડા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઇઝ સ્ટાફ્ડ બાય ધ ચીફ ઇલેક્શન કમિશનર. અને બધું ચાલતું હતું, નીચે તો પેલો લિસ્ટ બનાવ્યા કરે એટલા બધા લોકોના, ગોધરાથી જ મને લાગે 18-20 ફોન આવ્યા છે, આખી દુનિયામાંથી ફોન આવ્યા, અમેરિકાથી આવ્યા. ના સાહેબને કહેજો અમે તમારી સાથે છીએ, તમે ચિંતા ના કરતા. આમ તેમ અમેરિકાથી કોઈ વકીલો ના આવ્યા, ને કોઈ સગાવાલાના કોઈ મિત્રોએ કીધું રાજીનામું આપી દેજો આપણી ફેક્ટરીમાં આવી જજો. બધા બિચારા બધા પોતપોતાની રીતે. કે મેં પણ પછી લિસ્ટ જોયું, પછી 4-5 જણ જો મોદી સાહેબ સાથે વાત કરી, અરુણ જેટલી સાથે વાત કરી, બધા જેટલા લોકો સાથે વાત થાય એટલા કરીએ. પછી એમ થાય કે કરવું શું. મારા પિતાજી હવે શિક્ષક, એમને બબહુ ચિંતા થતી હતી, એમને 11-12 ફોન આવેલા. એટલે પછી મેં લાવો એમની સાથે વાત કરી, એટલે એમને મને કહ્યું મને તો ખબર ના પડે, હું તો શિક્ષક છું, કલેક્ટરને કેવું ટેન્શન હોય મને ખબર નથી, પણ હું તને એટલી સલાહ આપી શકું કે બને તો ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરી લે, દીવો કરીને સ્થિત પ્રજ્ઞ રહેવું આ પરિસ્થિતિમાં. તો મેં એવું કર્યું. અને પછી અગાસીમાં હું ફરતો હતો એટલે ત્યાં VIP રૂમમાં પેલા સાહેબ મારું અપમાન કરનારા છૂટ સૂતા હતા અને હું ત્યાં સામે ઊભો હતો, અને 4 પંક્તિઓ મને 2 મિનિટમાં ઊંઘાડી દીધો. એ 4 પંક્તિઓ આજે આટલો સરસ માહોલ છે એટલે શેર કરવાની ઈચ્છા થાય છે. કે એ 4 પંક્તિઓ કેવી હતી, જે કદાચ મારી જગ્યાએ બીજો કોઈ માણસ હોત તો અને ગીતાનો બીજો અધ્યાય જો સમજતો ના હોત તો આખી રાત ઊંઘી ના શકે એવી પરિસ્થિતિ, એટલી ખરાબ હતી. તમારી એકદમ એટલી સફળ કારકિર્દી, બરોડામાં કલેક્ટરનું પોસ્ટિંગ મળવું આ પ્રકારની, અને ઇટ વોઝ એ ગ્રેટ સક્સેસ સ્ટોરી. અને ત્યાં તમારે આવું પૂર્ણ વિરામ આવી જાય અને દુનિયા દેશના શ્રેષ્ઠ ટોપમોસ્ટ બ્યુરોક્રેટ ચીફ ઇલેક્શન કમિશનર તમારું અપમાન કરે, તમને કેવું થાય. તેમ છતાં પણ કવિતાએ મને ઊંઘાડી દીધો આ 4 પંક્તિઓએ, કે તું હળાહળ ઝેર છે તો હું અહીં નીલકંઠ છું, કે તું હળાહળ ઝેર છે તો હું અહીં નીલકંઠ છું, ને તું હશે તલસાટ તરસ્યા પેટનો, હું પીધેલા પ્રેમથી આકંઠ છું. કે તું હળાહળ ઝેર છે તો હું અહીં નીલકંઠ છું, ને તું હશે તલસાટ તરસ્યા પેટનો, હું પીધેલા પ્રેમથી આકંઠ છું. આ રહ્યા મદમસ્ત વાદળ, અહીં તો લીલા લહેર છે. એ વખતે શું ગુજરાત વિશે બહુ ચર્ચાઓ હતી. આ રહ્યા મદમસ્ત વાદળ, અહીં તો લીલા લહેર છે, કાંચળી ઉતાર તો જાણે બધા કે કેટલું ને ક્યાં છુપાયું ઝેર છે. આટલું લખીને ઊંઘી ગયો. આ આ તાકાત કવિતાની છે. એટલે મને આ બધા વર્ષોમાં શબ્દોએ એટલો બધો સાથ આપ્યો છે, અને કેટલો બધો સાથ આપ્યો છે એનું એક એક 2 નાનકડી કવિતાઓ. અન્યાય જેવું ના લાગવું જોઈએ. થેન્ક યુ. હવે હમણાં આપણે 600 વર્ષ ઉજવીએ છીએ નરસિંહ મહેતાના, અને છંદ બધા ભૂલી ગયા છે એવું હમણાં જ શાસ્ત્રી સાહેબને વિનોદભાઈને અમે વાત કરતા હતા. એટલે હું ને વિનોદ ગાંધી અમે એવા એકદમ સગા ભાઈબંધ છીએ બહુ. એટલે 1974થી અમારી મૈત્રી છે. એટલે ઝૂલણા છંદમાં નરસિંહ મહેતાને યાદ કરીને હમણાં કેટલીક કવિતાઓ લખી છે. અને રિટાયર્ડ થયાના દિવસે કેવું અનુભૂતિ થાય, કે તું મળ્યો હું વળ્યો અલગ આ વહી નદી, તું મળ્યો હું વળ્યો અલગ આ વહી નદી, કવનની જીવનની ભાત નોખી, તું મળ્યો હું વળ્યો અલગ આ વહી નદી, કવનની જીવનની ભાત નોખી, તપત તણખા તળે ખપત ખંજન ભળે, શબ્દની શેરીમાં જાત જોખી, શબ્દની શેરીમાં જાત જોખી, ને સાચને શોધવા
જાતને બોધવા, સાચને શોધવા, જાતને બોધવા, ઝાડને વાડને રોજ ઓળંગવા, ઇતરને ઓલવી, ઇતરને ઓલવી, ભીતરને ભીંજવી, ઇતરને ઓલવી, ભીતરને ભીંજવી, પવનને પાણીને રોજ પંપાળવા, કળણ છે કાળનું, ડરણકો ડાળનું, ચોમેરના ચિત્રમાં ચિત્ત જાગે, નાભીમાં સળવળે, આંખમાં ખળભળે, નાભીમાં સળવળે, આંખમાં ખળભળે, હરખના હરણનું હીર ભાગે. ને છેલ્લે શું થયું કે દંગ દર્પણ થયું, દંગ દર્પણ થયું, અંગ અર્પણ થયું, દંગ દર્પણ થયું, અંગ અર્પણ થયું, કર્મ કહેતું રહ્યું ગામ ગામે. દંગ દર્પણ થયું, અંગ અર્પણ થયું, ગામ કર્મ કહેતું રહ્યું ગામ ગામે. શ્વસન થાકી ગયું, વસન ફાટી ગયું, શ્વસન થાકી ગયું, વસન ફાટી ગયું, અહમ હારી ગયો સ્વયં સામે, અહમ હારી ગયો સ્વયં સામે. અને છેલ્લે આમ તો બધું આવ્યા જ કરે, પણ એક સરસ ચર્ચા ચાલતી હતી આજે સાંજે બધા કવિઓ સાથે, એટલી મજા આવી કાવ્ય તત્વની ચર્ચાને. શાસ્ત્રી સાહેબ હોય એટલે પોએટિક્સ નોટ પોલિટિક્સ, ધેર ઇઝ અ પોલિટિક્સ ઓફ પોએટિક્સ. પણ આ એ પોએટિક્સમાં એટલી મજા છે કે આનંદવર્ધને કવિઓને એક પડકાર ફેંક્યો છે કે ન કિંચિત અપૂર્વમ, આ કશું નવું નથી, બધું કહેવાઈ જ ગયું છે. તો કવિઓએ રોજ નવું કહેવું પડે, નવી રીતે કહેવું પડે. તો આ શું છે? તો આ એક કવિતા એના માટેની કે જન્મોથી કહેવાતી વાર્તા, આ ગીત છે, કે જન્મોથી કહેવાતી સહેવાતી વાર્તા ફરી ફરી જુદી રીતે કહેવાની, જન્મોથી કહેવાતી સહેવાતી વાર્તા ફરી ફરી જુદી રીતે કહેવાની, બકા તકલીફ તો રહેવાની. જન્મોથી કહેવાતી સહેવાતી વાર્તા ફરી ફરી જુદી રીતે કહેવાની, બકા તકલીફ તો રહેવાની. ને કોલેજની કેન્ટીનમાં છોકરીના નાસ્તાનું આપેલું જે દિવસે બિલ કેમ્પસમાં, હા કોલેજની કેન્ટીનમાં છોકરીના નાસ્તાનું આપેલું જે દિવસે બિલ, આંખો મિચકારી પછી નાક સહેજ ધ્રુજ્યું ને ચોરી ગઈ અમથી એ દિલ, બાંધવાનું છોડવાનું છોલવાનું પાણીને, બાંધવાનું છોડવાનું છોલવાનું પાણીને, નદીઓને ટેવ પડી વહેવાની, બકા તકલીફ તો રહેવાની. કારણ કે જીવન કેવું ચાલ્યું અને પછી કેવું થયું કે જન્મ્યા અને મરતા ગયા એનો હિસાબ તું પૂછતો નહીં કોઈને ભૂલથી, જન્મ્યા ને મરતા ગયા એનો હિસાબ તું પૂછતો નહીં કોઈને ભૂલથી, ચોપડાઓ હોય નહીં ડાળી કે ફૂલ કને, એ તો ઉકલે છે ઉગતા એક ફૂલથી, ને સુખ દુઃખના હોય નહીં સરનામાં કાયમી, ધેર ઇઝ નો પરમનન્ટ એડ્રેસ, સુખ દુઃખના હોય નહીં સરનામાં કાયમી, આવે જે પળ તે તો સહેવાની, બકા તકલીફ તો રહેવાની. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર જા સાહેબ. અકાદમીનો ફરીથી એકવાર આભાર માની, આમ તો ઋષભભાઈ અગાઉ આભાર માની ચૂક્યા છે, પણ આ બધા જ કવિઓ વતી એકવાર ફરીથી આભાર માનીએ અકાદમીનો કે એમણે આવું સરસ આયોજન કર્યું. નીલકંઠને આપણે લગભગ બે વખત યાદ કર્યા, તો છેલ્લે રાહત ઇન્દોરી સાહેબના ત્રણ શેર તમારા હૃદયમાં મૂકીને જવું છે. ઇશ્કને ગૂંથે થે જો ગજરે નુકીલે હો ગયે, ઇશ્કને ગૂંથે થે જો ગજરે નુકીલે હો ગયે, તેરે હાથો મેં તો યે કંગન ભી ઢીલે હો ગયે, ઇશ્કને ગૂંથે થે જો ગજરે નુકીલે હો ગયે, તેરે હાથો મેં તો યે કંગન ભી ઢીલે હો ગયે, ઓર ફૂલ બેચારે અકેલે રહે ગયે હૈ શાખ પર, ફૂલ બેચારે અકેલે રહ ગયે હૈ શાખ પર, ગાંવ કી સબ તિતલીઓ કે હાથ પીલે હો ગયે, और क्या जरूरी है करे विश्वान हम शिव की तरह,
क्या जरूरी है करे विश्वपान हम शिव की तरह सिर्फ जामुन खा लिए और होंठ नीले हो गए। तो कविता ना जांबू खाता खाता घरे जाइए। शुभ रात्रि।